नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय मोरबी में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 विषय गणित प्रकरण नंबर 13 समप्रमाण अने व्यस्त प्रमाण एमां आपणे स्वाध्याय 13.1 दाखला नंबर 3 थी जोशुं। गया विडियो में आपणे स्वाध्याय 13.1 दाखला नंबर 2 सुधी कम्प्लीट कर्युं हतुं, तो आ विडियो में आपणे दाखला नंबर 3 जोशुं। तो दाखला नंबर 3 ની શરૂઆત કરી તો એના રકમમાં કીધું છે કે પ્રશ્ન 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ। હવે આપણે એના માટે ટેબલ આપેલું છે, એ ઉપરનું ટેબલ છે, એ જ લખવાનું થાશે। લાલ રંગ અને મૂળ મિશ્રણ, હવે આપણે એવું કીધું કે એક ભાગ લાલ રંગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ છે, બરાબર। તો 1800 મિલી મૂળ મિશ્રણ માટે કેટલો ભાગ લાલ રંગ જોઈએ એટલે આપણે આ શોધવાનું છે। આને કહી દે x1, આ કહીશું y1। તો x1 અને y1 આપેલા છે, x2 શોધવાનો છે, y2 આપેલો છે। તો સમપ્રમાણનો નિયમ વાપરી એટલે કે એ સૂત્રનો ઉપયોગ કરી તો આપણને x2 મળી જાય। તો સૌથી પહેલા લખશું શું, તો કે અહીં x1 બરાબર 1 અને y1 બરાબર 75 તથા x2 શોધવાનો છે અને y2 બરાબર 1800 છે। હવે સૂત્ર જ મૂકી દે, x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 કિંમત મૂકી દે, x1 એટલે 1 છેદમાં આવશે 75 બરાબર x2 આપણે શોધવાનો છે, y2 આપેલા છે 1800। x2 અંશમાં છે એટલે એને આપણે હેરાન કરશું નહીં, 1800 ભાગાકારમાં છે, બરાબરની સામે જાય એટલે ગુણાકારમાં છે, 1 × 1800 છેદમાં 75। તો તેથી 1 × 1800 એટલે ડાયરેક્ટ 1800 છેદમાં આવશે 75 બરાબર x2। અહીંયા અંશ છેદ ઉડે, બરાબર। તો કેવી રીતે ઉડે એ આપણે ચેક કરવું હોય તો ઉપર 0 નીચે 5 એટલે 5 ભાગ હાલે, તો અહીં આપણે ઉડાડી તો 15 × 75 એવી જ રીતે અહીંયા ભાગ પાડવા હોય 5 × 15 × 5 × 6 = 30 એટલે 360 × 5 5 × 5 = 2 હજી અહીંયા 5 ભાગ હાલે, કેમ કે આમાં પાછળ 5 આમાં 0, અહીંયા 5 ભાગ આખો હોય તો 5 × 3 અહીંયા ભાગ આખો હોય તો 7 × 5 = 35 5 × 2 = 10 એટલે 72 × 5 = 360 5 × 5 = 3 અહીંયા આપણે 72 આપેલા છે તો 72 સાથે આ ઉઠશે, કેવી રીતે ખબર પડે તો કે 7 × 2 = 9 9 છે એ 3 ના પાડામાં આવે એટલે 3 સાથે ઉડે, અહીંયા આપણે કેટલા તરી 72 થાય, 3 × 2 = 6 1 વધે 12 3 = 4 12 એટલે 24, તો 24 × 72 તો 1800 × 75 કરો એટલે આપણને 24 જવાબ આવશે। તો તેથી x2 બરાબર 24 બરાબર, આવી રીતે આપણને x2 મળે। x2 એટલે શું હતું, તો કે લાલ રંગનું ભાગ, તો 1800 મિલી મૂળ મિશ્રણ માટે લાલ રંગનો કેટલો ભાગ જોઈએ છે, 24 મિલી બરાબર, એટલે 24 ભાગ જોઈએ છે। તો આપણે અહીંયા નીચે લખી નાખશું કે આ 1800 મિલી મૂળ મિશ્રણ માટે લાલ રંગનો 24 ભાગ જોશે,
અહીંયા દાખલા નંબર 3 કમ્પ્લીટ બરાબર. ત્યાર પછી દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં આપણને રકમ આપેલી છે કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો આમાં આપેલું છે સમય કલાકમાં આપેલો છે અને બીજું આપેલું છે બોટલની સંખ્યા, એટલે ટેબલ બનાવશું એમાં સમય અને બોટલની સંખ્યાનું ટેબલ બનશે. બાકી દાખલો 3 જેવો જ છે બરાબર. કલાકમાં આપ્યું હોય તો અહીંયા બાજુમાં લખશું કલાક અને બોટલ ની સંખ્યા. આને આપણે કહી દઈએ એક, આને કહીશું વાય. હવે આપણે કીધું છે કે 6 કલાકમાં 840 બોટલ ભરે, તો 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો દાખલા નંબર 3 માં જે પ્રોસેસ કરી હતી એ જ વસ્તુ બરાબર. એમાં X1 X2 આપેલા છે, X1 X2 Y1 આપેલો છે, Y2 શોધવાનો છે. તો આમાં ચેન્જીસ કેટલી જગ્યાએ આવશે? તો કે X1 આપેલો છે અહીંયા થઈ જશે 6, Y1 આપેલો છે, X2 આપણને આપેલો છે, Y2 શોધવાનો છે. X1 આપેલો છે 6, Y1 આપેલો છે 840, X2 આપેલો છે 5, Y2 શોધવાનું બરાબર. સૂત્ર આના આજ આવે, સમપ્રમાણ વાળું સૂત્ર. કિંમત મૂકતા જઈએ, X1 આપેલો છે 6, તો તેથી 6 ના છેદમાં 840 Y1 બરાબર. X2 આપેલો છે 5, Y2 શોધવાનું. Y2 છેદમાં છે તો એને સામે જવા દે, અંશમાં જશે અને 6 રે એ Y2 ની જગ્યાએ, 840 ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકાર. તો અહીંયા થઈ જશે Y2 બરાબર 5 × 840 છેદમાં આવશે 6. હવે અહીંયા અંશ છે રૂટ આવું તો ઉડાડે કેટલા 6 × 84 14 × 6 = 84 એટલે 5 બિંદુ. આ બે નો ગુણાકાર કરવો હોય તો 14 × 5 = 70, 5 × 6 = 1 લાગી જાય. Y2 એટલે બરાબર, એટલે કે આપણને બોટલ ની સંખ્યા મળી. જો 6 કલાકમાં 840 બોટલ ભરે તો 5 કલાકમાં એ યંત્ર કેટલી બોટલ ઉપરશે? 700. તો નીચે આપણે લખવું હોય તો લખી નાખાય કે આ યંત્ર 5 કલાકમાં 700 બોટલ ભરશે. રેડી? તો અહીંયા દાખલા નંબર 4 પૂરો થાય. હવે ત્યાર પછી આપેલું છે દાખલા નંબર 5. એ દાખલો પણ દાખલા નંબર 4 ની જેમ જ છે. ટેબલ આના
બે જ ભાગ વાળું આવશે, ગણતરી આટલી જ આવશે, બરાબર? કહી હવે જોઈ દાખલા નંબર 5માં રકમમાં એવું કીધું છે કે એક જીવાણુ, જીવાણુ એટલે કે બેક્ટેરિયા, બેક્ટેરિયાના ચિત્રને 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 ફૂટની થાય છે. જો આ આકૃતિમાં, જે આકૃતિમાં બતાવેલ છે, તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? હવે જો ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. એટલે આમાં ટોટલ આપણે 3 આવશે, બરાબર? 2 અને 1 વધારાનું. હવે આપણને અહીં પૂછે શું તો કે ચિત્રને આપણે મોટું કરવાનું, બરાબર? એટલે ચિત્રનું, ચિત્રની લંબાઈ અથવા સાઈઝ, તો તેની બેક્ટેરિયાની લંબાઈ કેટલી થઈ જાય? 5 સેમ. ભાઈ આપણે ટેબલ બનાવશું, એમાં લખશું શું તો કે ચિત્રની લંબાઈ અને નીચે આવશે જીવાણુની લંબાઈ. બંને સેન્ટીમીટરમાં જ છે. અહીંયા આવશે આપણે કહીશું x અને કહીશું y. હવે આપેલું છે શું તો કે ચિત્રને 50,000 ગણું મોટું કરતા, ચિત્રની લંબાઈ આપેલી છે 50,000 ગણું, ત્યારે જીવાણુની લંબાઈ થાય છે 5 સેન્ટીમીટર. જો x2 આપેલું છે નહીં, હવે એમ કહે છે કે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ, વાસ્તવિક લંબાઈ એટલે તમે એને ઝૂમ કરો, બરાબર, ત્યારે એની લંબાઈ 5 સેન્ટીમીટર થાય. તો ઝૂમ ન કરી, ન કરવું હોય ત્યારે એની ચિત્રની લંબાઈ કેટલી હશે? 1. તો ત્યારે આપણે y2 શોધવાનું, તો જીવાણુની લંબાઈ કેટલી હશે. અને ત્રીજામાં એવું કીધું છે કે જો ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો લંબાઈ શોધો. અહીંયા આવશે 20,000, ત્યારે y3 શોધવાનું, બરાબર? એટલે આપણને આપેલું છે એમાં x1 x2 x3 આપેલા છે, y1 આપેલો છે, y2 અને y3 શોધવાના છે. તો સૌથી પહેલા આપેલું છે એ લખી x1 y1, x2 આપેલા છે અને y2 શોધવાનું. x1 આપેલો છે 50,000 અને y1 આપેલો છે 5, તથા x2 1, y2 શોધવાનું. એટલે સૂત્ર આને આ જ આવશે. ચાલો કિંમત મૂકતા જઈએ. x1 આપેલો છે 50,000, તો ઉપર આવશે 50,000 છેદમાં y1 આપેલો છે 5, x2 આપેલો છે 1, y2 શોધવાનો. હવે અહીંયા છેદ અહીંયા ઉડાડી દો તો પણ ચાલે, અથવા પેલા અહીંયા સામે જ આવવા દો અને ભાગાકારમાં જ આવવા દો, પછી ઉડાડો તો પણ ચાલે. અહીંયા ઉડાડવા હોય તો અહીંયા કઈ વધશે નહીં, 1 થઈ જશે. એના કરતા આપણે સામે જ આવવા દઈએ તો 5 અહીંયા આવે, એટલે 5 એકા 5 છેદમાં આવી જશે 50,000 અને y2 ઉપર, એટલે y2 બરાબર 5 ના છેદમાં 50,000. હવે ઉડાડી
અહીંયાથી જઈએ પાછો ચાર ચીર. હવે અહીંયા ઉપર કઈ ન હોય એટલે એક હોય, એક ભાઈ ને ચાર જઈએ તો કરી એટલે વાય ટુ બરાબર. જેટલા શૂન્ય હોય એટલા આંકડા આગળ પોઈન્ટ આવે, પાછળ એક આવી જાય છે. અહીંયા પોઈન્ટ હોય એક બે ત્રણ ઝીરો, એક બે ત્રણ અને ચાર, એટલે અહીંયા પોઈન્ટ આવી જાય 0.0001 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરમાં આવશે બરાબર. પાછળ એકમ લખવું હોય તો સેન્ટીમીટર લખી નાખ. આ જીવાણુની ઝૂમ કર્યા વગર, એટલે કે ચિત્રને મોટું કર્યા વગરની લંબાઈ થઈ, આવડું બે કર્યા હતો એને જો 50,000 ગણું ઝૂમ કરવામાં આવે ત્યારે એની લંબાઈ કેટલી થઈ જશે? 5 સેન્ટીમીટર બરાબર. હવે આપણને એવું કીધું, એક સ્ત્રી આપેલો છે 20,000, ત્યારે વાય 300. વરી એના જ વસ્તુ આપણે રિપીટ કરવાની છે. એક સ્ત્રી બરાબર 20,000, વાય 3 આપણે શોધશું. સૂત્ર એના એ જ, પણ એક્સ ટુ એક્સ થ્રી ની જગ્યા એક્સ ટુ વાય થ્રી વાય ટુ ની જગ્યાએ આવશે એક્સ થ્રી વાય થ્રી બરાબર. તો તેથી એક્સ વન ના છેદમાં વાય વન બરાબર એક્સ થ્રી ના છેદમાં વાય થ્રી. કિંમત મૂકી દે, એક્સ વન આપેલો છે 50,000, છેદમાં આવશે 5 બરાબર. એક્સ થ્રી આપેલો છે 20,000, છેદમાં વાય થ્રી શોધવાની. સેમ પ્રોસેસ કરી તો વાય થ્રી અહીંયા આવી જશે, 5 ઉપર જાય 50,000 નીચે. વાય થ્રી બરાબર 20,000 ગુણ્યા 5 છેદમાં 50,000. અહીંયા મીંડા મીંડા ચારે ચાર ઉડી જાય છે. પાંચ સાથે 5 કેન્સલ થઈ જાય, વચ્ચે ખાલી 2. તો તેથી વાય થ્રી બરાબર 2 સેન્ટીમીટર. તો જીવાણુની લંબાઈ કેટલી થઈ જશે? 20,000 ગણું ઝૂમ કરવામાં આવે ત્યારે એની લંબાઈ 2 સેન્ટીમીટર. જો આ ખબર પડી જાય 50,000 5 થતું હોય તો 20,000 2, 5 5 2 2 થઈ જાય બરાબર. 10,000 હોય તો 1 સેન્ટીમીટર, 60,000 હોય તો 6 સેન્ટીમીટર, એવી રીતે જવાબ આવે. એટલે અહીંયા આપણને જે શોધવાનું કીધું હતું, જીવાણુની મૂળ લંબાઈ અને એક હતું 20,000 ગણું ઝૂમ કરવામાં આવે ચિત્રને ત્યારે જીવાણુની લંબાઈ શોધવાની હતી, તો એ આવશે 2 સેન્ટીમીટર. અહીંયા દાખલા નંબર 5 પૂરો થાય. ત્યાર પછી દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની આપણે રકમ વાંચી. એક વાહનની પ્રતિકૃતિમાં તેના કુવાથમની લંબાઈ ઊંચાઈ આપેલી છે 9 સેમી અને વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે જો વાહનની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની ઊંચાઈ શોધો, એટલે પ્રતિકૃતિમાં કુવાથમની ઊંચાઈ શોધવાની.
અહીંયા આપણને બે અલગ અલગ વસ્તુ આપેલી છે, એક વહાણ અને કુવાસમ બંનેનું આપણને આપેલું છે. એટલે અહીંયા આપણે ઊંચાઈ અને લંબાઈ એવી રીતનું આપણે ટેબલ બનાવશું, બરાબર. સાવ સેલો એક્ઝામ્પલ છે, પેલું આપેલું હતું ઊંચાઈ અને ત્યારે પ્રતિકૃતિમાં ઊંચાઈ અને વાસ્તવિકમાં, એટલે પ્રતિકૃતિ અને વાસ્તવિક બંનેમાં ઊંચાઈ અને લંબાઈ એવી રીતનું કહી તો પ્રતિકૃતિમાં ઊંચાઈ અથવા લંબાઈ અને વાસ્તવિકમાં ઊંચાઈ અથવા લંબાઈ, આમાં આવશે સેન્ટીમીટરમાં. આ આવશે મીટરમાં, બરાબર. કારણ કે પ્રતિકૃતિ એટલે ચિત્ર, ચિત્રમાં હોય તો એ સેન્ટીમીટરમાં હશે, વાસ્તવિકમાં હોય મીટરમાં. તો એ આપણને આપેલું છે એ પ્રમાણે કિંમત મૂકતા જાય. હવે કુવાથમની ઊંચાઈ અને લંબાઈ આપેલી છે, તો કુવાથમની ઊંચાઈ આપેલી છે 9 સેન્ટીમીટર. ત્યારે વાસ્તવિકમાં એની ઊંચાઈ કેટલી છે તો કે 12 મીટર. હવે આપણને એવું કહીએ કે જો પ્રતિકૃતિમાં એની ઊંચાઈ, વાહનની ઊંચાઈ આપેલી છે, વાહનની લંબાઈ, સોરી, વાહનની વાસ્તવિક લંબાઈ 28 મીટર હોય, આ આપેલું છે 28 મીટર, ત્યારે આની ઊંચાઈ એટલે x2 શોધવાના. સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે, અહીં આપણે લખી અહી x1 બરાબર 9, આને કહીશું x1, y1, y2. x1 બરાબર 9, y1 બરાબર 12. x2 શોધવાનો છે, y2 આપેલો છે 28. કિંમત મૂકી દે, તો કિંમત મૂકવા માટે x1 ના છેદમાં y2, x1 ની કિંમત આપેલી છે 9, છેદમાં 12, x2 શોધવાના છે, y2 આપેલા છે 28. x2 ઉપર જ છે અંશમાં, એટલે એને કઈ કરશું નહીં, 28 ને અહીંયા ગુણાકારમાં લઈ જાય. તો તેથી 9 × 28 છેદમાં આવશે 12. 3 × 9, 3 × 4 = 12, 4 × 7 = 28, 1 × 2 = 7 = 21 મીટર, સોરી સેન્ટીમીટર આવશે. x2 શોધવાનું હતો એટલે સેન્ટીમીટરમાં આવશે. તો વાહનની ઊંચાઈ એટલે વાહનની લંબાઈ, વાસ્તવિકમાં જો 28 મીટર હોય તો એની પ્રતિકૃતિમાં એની લંબાઈ કેટલી થશે, તો 21 સેન્ટીમીટર, બરાબર. આ એનો આન્સર આવી ગયો. તો નીચે આપણે લખી નાખશું, અહીં આપણે નીચે લખશું શું, તો કે વાહનની લંબાઈ આમ પ્રતિકૃતિમાં વાહનની લંબાઈ
सेमी हे अथवा बराबर तो आंसर आ हाँ यार पछी नो दाखलो आपेलो छे सातमो ई जो એમાં આપણને બે વસ્તુ આપેલી છે, સ્ફટિકોની સંખ્યા આપેલી છે અને વજન આપેલું છે એક કિગ્રામાં. તો સાતમામાં એવું કીધું છે કે બે કિગ્રા ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 × 10^6 છે. તો નીચે દર્શાવેલા જથ્થામાં સ્ફટિકો કેટલા હશે? દાખલા નંબર 7 એમાં ટેબલ બનશે, એક આવશે વજન અને આવશે સ્ફટિકોની સંખ્યા જે કિગ્રામાં આપેલું છે, અને અહીંયા આવશે સ્ફટિકોની સંખ્યા. આને કહીશું આપણે એક, આને કહીશું વાય. આપણને 3 વાર કીધું છે, 2 કિગ્રા માટે આપણને આપેલું છે અને 5 કિગ્રા અને 1.2 કિગ્રા માટે શોધવાનું છે. બે કિગ્રામાં સ્ફટિકોની સંખ્યા આપેલી છે 9 × 10^6. પછી બીજું આપેલું છે 5 કિગ્રા માટે સ્ફટિકોની સંખ્યા શોધવાની. અને 1.2 કિગ્રા માટે સ્ફટિકોની સંખ્યા શોધો. તો તમારું ટેબલ થઈ છે વજન કિગ્રામાં સ્ફટિકોની સંખ્યા. તો 2 આપેલા હોય ત્યારે 2 કિલો વજન હોય ખાંડનું ત્યારે એમાં રહેલા સ્ફટિકો આપેલા છે 9 × 10^6. 5 કિલો ખાંડ હોય ત્યારે આપણે સ્ફટિકોની સંખ્યા શોધવાની છે. એ જ રીતે 1.2 કિલો ખાંડ હોય ત્યારે સ્ફટિકોની સંખ્યા શોધો. તો આપેલું હતું એ બધું આપણે લખી નાખીએ. આપેલું કહેવાય X1 X2 X3, Y1 આપેલો છે. તો આપેલું હોય એ બધું એ લખતા જઈએ. તો X1 આપેલો છે 2, Y1 આપણને આપેલો છે 9 × 10^6, X2 આપેલો છે 5, Y2 શોધવાનું. સૂત્ર આવશે સમપ્રમાણનું, કિંમત મૂકી દે. X1 2, Y1 આપ 9 × 10^6, X2 આપેલો છે 5, Y2 શોધવાનું. Y2 ને અંશમાં જવા દે, આ ઉપર જશે 2 નીચે. તો તેથી Y2 બરાબર 5 × 9 × 10^6 છેદમાં આવશે 2. અહીંયા ઉડે નહીં તો શું કરવાનું? તો કે 9 × 5 = 45, 45 ભાગ્યા 2 કરી નાખો એટલે 22.5, 22.5 × 10^6. દસ ની છ ઘાત ને આપણે હેરાન કરશું નહીં. રેડી? આ જવાબ આવી ગયો Y2. હવે એવી જ રીતે Y3 મેળવવાનો છે.
એક સ્ત્રી આપેલો છે, એક કોઈ બે. વાય થ્રી શોધવા સૂત્ર એને એ જ આવશે, એક્સ વન ના છેદમાં વાય વન બરાબર એક્સ થ્રી ના છેદમાં વાય થ્રી. હાલો એક્સ વન આપેલો તો બે છેદમાં વાય વન હતો 9 × 10 = 6 બરાબર એક્સ થ્રી આપેલો છે 1.2 વાય થ્રી શોધવા. વાય થ્રી અંશમાં જાય 9 × 10 = 6 ઉપર 2 એના છેદમાં, એટલે તમારે થશે વાય થ્રી બરાબર 1.2 × 10 = 9 × 10 = 6 છેદમાં આવશે 2. અહીંયા ઉડાડવા હોય તો કઈ રીતે ઉડે? તો કે 2 ના પાડામાં 12 આવે, 2 × 6 = 12. આમાં એક આંકડા આગળ પોઈન્ટ હતો એટલે પોઈન્ટ અહીંયા આવી જાય, આગળ કઈ ન હોય તો 0. 6 × 9 = 9, 6 = 54. 54 માં એક અંક આગળ પોઈન્ટ એટલે 5.4. તો તેથી વાય થ્રી બરાબર 5.4 × 10 = 6. આમ સ્ફટિકોની સંખ્યા મળી જાય. 5 કિલો હોય ત્યારે સ્ફટિકો કેટલા હશે? 22.5 × 10 = 6. અને 1.2 કિલો ખાંડ હોય ત્યારે એના સ્ફટિકોની સંખ્યા આવશે 5.4 × 10 = 6. આજે આપણે અહીંયા સુધી રાખી, આવતા વિડીયોમાં દાખલા નંબર 8 થી જોશું. રેડી? 8, 9, 10 આવતા નેક્સ્ટ વિડીયોમાં જોશું. અને આજે જે કઈ ચાલ્યું એ બધું તમારે વ્યવસ્થિત પાકી નોટમાં લખી નાખવાનું. અસ્તુ, જય હિન્દ.